પાટણ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી આવી સામે. એક જ પરિવારના 5 સભ્યોને કોરોના પોઝિટિવ. એક મહિલાનો કોરોનાને લીધે થયું દુઃખદ અવસાન. પાટણ ખાતે આવેલ પાર્થ એક્ઝોટિકા સોસાયટીના 19 નંબરના મકાનના રહીશ એવા વનિતાબેન રમેશભાઈ પરમાર, જેમને કોરોના પોઝિટિવ હોય, તેમના બે પુત્રો મયુર અને કૃણાલ એ સિવિલ હોસ્પિટલમાં 22/9/2020 તારીખે કોરોના રિપોર્ટ કરાવેલ છે, જેમાં વનિતાબેનને અમદાવાદ સબરીમાલ હોસ્પિટલમાં દાખલ કરેલ, જેઓ 23/9/2020 સવારે 7 વાગે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું. આજ રોજ 24/9/2020 તારીખ સુધીમાં બે પુત્રો અને તેમના પુત્રની પત્ની તેમ 3 લોકો એક છત નીચે છે, તેઓ ગંભીર સ્થિતિમાં જીવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા પરિવારને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવી નથી. પરની એવી માંગ ઊભી થઈ છે કે તંત્ર દ્વારા સત્વરે પગલાં લેવામાં આવે, જેનાથી સોસાયટીના અન્ય રહીશો બચી જાય. તારીખ 23/9/2020 રોજ એક પુત્રને ઓક્સિજન ઓછો મળતા ધારપુર રિપોર્ટ માટે મોકલેલ હતો, જે કોરોના પોઝિટિવ આવેલ છે. અમારી ન્યૂઝ ચેનલના આવવાની સાથે જ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું, પરંતુ સોસાયટીમાં કોઈના ટેસ્ટ કે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી, તે સત્ય હકીકત છે. જો આરોગ્ય તંત્ર આવી ઘોર નિંદ્રામાં રહેશે તો પાટણ કોરોનાનો હબ બને તો નવાઈ નહીં. હવે જોવું રહ્યું કે આરોગ્ય તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓ શું પગલાં ભરે છે. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ. કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે અને ફેમિલીની શું હાલત છે, અને જે બેન ગઈકાલે એક્સપાયર થઈ ગયા છે એમની શું પ્રોસેસ થઈ હતી, અને આજ સુધી જે હેલ્થ જે પાટણ જિલ્લાના જે પાટણ જિલ્લામાં જે આવતો અંડરમાં આવતા જે હેલ્થ ઓફિસરે મુલાકાત લીધી છે, કોઈ ટીમ આવી છે કે નહીં, એના વિશે આપણે એમની જોડેથી થોડી માહિતી લઈએ. આપનું નામ શું? જયેશભાઈ પટેલ. હું આ વિસ્તારમાં સાંડેસર પાર્ટીનો પ્રમુખ છું, પાટીદાર ઓફિસર છે. બિલકુલ સાચી વાત છે. પાર્થ એક્ઝોટિકા સોસાયટી કુણઘેર રોડ ઉપર. હવે આરોગ્ય ખાતાની આપણે એને નિષ્કાળજી ગણી શકીએ કે એમની કામ કાર્ય કરવાની આ પદ્ધતિ થોડી નબળી, કે 19 નંબરના મકાનમાં અમારા બેન શ્રીમતી વનિતાબેનનું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે અમદાવાદ ખાતે. એમના ઘરમાં પણ 2-3 વ્યક્તિઓને શ્વાસની ઓક્સિજનની તકલીફ હતી. એના બાદ એમના પતિનો, અમારા ભાઈ સમાન રમેશભાઈનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે. ફરીથી એક દીકરાનો પણ રિપોર્ટ પોઝિટિવ, તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા આરોગ્ય તંત્ર કે નગરપાલિકા કે કોઈ પણ વિભાગના કર્મચારીઓ દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. આપ જોઈ શકો છો સોસાયટીની અંદર લગભગ 22 મકાન છે. બધા લોકો અત્યારે રામ ભરોસે અને ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા હોય એવું સંપૂર્ણપણે પ્રતીત થઈ રહ્યું છે. ખુદ ઘરના સભ્યો પણ અત્યારે એવો ગંભીર ડર અનુભવી રહ્યા છે કે પાટણની આરોગ્ય ખાતાની જવાબદારી હોવા છતાં હજી સુધી કોઈ એમની તપાસ પણ કરવા આવી નથી કે કોઈ પણ વ્યક્તિ ખરેખર ઘરની અંદર અત્યારે 3 લોકો પોઝિટિવ સંપૂર્ણપણે જોવા મળી રહ્યા છે. અહીંયાથી કોઈને દવાખાનમાં કે એના માટે રિપોર્ટ માટે લઈ ગયા છે ખરા? કાલે, હા, ગઈકાલે અમને એક પરિવારના સભ્યને ધારપુરમાં રિપોર્ટ માટે લઈ ગયા હતા. એમને ઓક્સિજન ઓછો હોવાની ફરિયાદના કારણે ત્યાં જઈ અને એમનો રિપોર્ટ પોઝિટિવ આવવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી. ખરેખર તંત્ર શું કરવા માગે છે, ખરેખર આવી જ પરિસ્થિતિ હોય તો પ્રજાને ખરેખર તંત્રએ પ્રજા રામ ભરોસે છોડી દેવી જોઈએ, પણ જેથી પ્રજા તંત્ર પાસે આવી ખોટી અપેક્ષા રાખી અને બેસી ના રહે. તો આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે પાટણના એક્ઝોટિકા સોસાયટીની અંદર આખો પરિવાર જ્યારે કોરોનાની સંક્રમિતમાં હોય તો પણ જે આપણે આરોગ્ય વિભાગ જે પાટણનો ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે, જ્યારે આ કોરોનાની મહામારીમાં જો આવી રીતે એક પરિવાર આખો સંક્રમિત હોય ત્યાં પણ જો કોઈ ફરકતું ના હોય તો આખી સોસાયટી અને પાટણનું શું